નમસ્કાર. ગુજરાત ગૌરવ દિનની ઉજવણી જામનગરમાં થવા જઈ રહી છે ત્યારે એક દ્રષ્ટિ ઇતિહાસ તરફ પણ કરવી ઘટે છે. જામનગરમાં વિશ્વનું એકમાત્ર હયાત સુલેરીમાં આવેલું છે. હાલમાં ખૂબ ખરાબ કન્ડિશનમાં છે, બંધ અવસ્થામાં છે, પરંતુ તેની ઐતિહાસિકતા અમૂલ્ય છે, તેની જાળવણી કરવી જોઈએ. દેશભરમાં જેમનું આર્કિટેક્ટ તરીકે એક આગવી પ્રતિષ્ઠા છે એવા સિનિયર આર્કિટેક્ટ મિકી દેસાઈ આપણી સાથે છે. આવો તેમની સાથે આ મુદ્દે વાત કરીએ. તેમણે સોલેરિયમની મુલાકાત લીધી છે. 25 વર્ષ પહેલાં પણ તેમણે સોલેરિયમની મુલાકાત લીધી હતી અને ફરી આજે પણ તેઓ સોલેરિયમ જઈ આવ્યા છે. ત્યારે તેમની સાથે વાત કરીએ કે સોલેરિયમને બચાવવા શું કરી શકાય અને સોલેરિયમનું શું મહત્ત્વ હતું. અમૂલભાઈ, સ્વાગત છે આપનું. તમારું નામ મિકી દેસાઈ. આ જે સોલેરિયમ અત્યારે છે તે 1934માં રણજીતસિંહજીની યાદમાં બનેલું છે એવું વિદિત થાય છે. અને એ સોલેરિયમ સૂર્યના કિરણો દ્વારા ચામડીના રોગો તથા ટીબી જેવા રોગોને માની સારવાર માટે કરવામાં આવતું રાખવામાં આવેલું હતું. અત્યારે જે કન્ડિશન છે એ ખૂબ જ વણસેલી પરિસ્થિતિ છે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. પણ એક દિવસ એનો જમાનો હતો અને એની એકે એક વસ્તુ, એકે એક પૂરજો ચાલુ હતો, એટલે સુધી કે એક વખત લોક કરવાનું ભૂલી ગયા અને પવન આવતા, વંટોળીઓ આવતા એની જાતે મૂળ થવા માંડેલું. અને આ જે ઉપર જઈએ અને જોઈએ તો એની અંદર એક 5 ને 5 10 એવી કેબિન છે કે જેની અંદર સારવાર આપવામાં આવે છે. એ સારવાર એક સોફા જેવી સીટ છે જેની પર દર્દીને સુવાડવામાં આવે છે અને ઉપરથી આવતા કિરણોને પકડી લઈને એને અમુક જાતના ફિલ્ટરની અંદરથી પસાર કરીને જે ભાગમાં પ્રોબ્લેમ હોય, જે ભાગમાં ચિકિત્સા કરવાની હોય એ ભાગ ઉપર ફેંકી અને અમુક ઇન્ટરવલથી 5 વખત 6 વખત રેડિયેશન આપી અને એને સાજો કરવામાં આવે છે. રણજીતસિંહજી પોલી રેડિયોથેરાપી એ એનું નામ હતું. અને આ આખું સોલેરિયમ એ રીતે બન્યું છે કે જે સમયે જેટલો તડકો લેવો હોય એ લઈ શકાય માટે એ પોતાની ધરી ઉપર 360 ડિગ્રી ફરે છે અને તેના એકે એક રૂમની અંદરની જે બારીઓ છે એ ખોલી બંધ કરી શકાય છે પૂરીથી. અને એની જે સીટ છે એની ઉપર એક મોટી મોટર છે અને એ મોટરથી આખી સીટ રોટેટ થઈ શકે છે. એટલે એને કયા એંગલ પર લઈ જવો, માણસને કેટલું રેડિયેશન આપવું એ વાત પણ થઈ શકતી હતી. એ આ સોલેરિયમની નાની વાત. અત્યારે જે છે એમ કહી શકાય કે ખૂબ ખરાબ કન્ડિશનમાં છે અને કદાચ જો ધ્યાન આપવામાં ન આવે તો વિશ્વનું જે આ એકમાત્ર લાસ્ટ આપણી પાસે જે ધરોહર છે સોલેરિયમ એ પણ નષ્ટ થઈ જાય એવી સ્થિતિ છે. અને પુરાતત્વ ખાતું 100 વર્ષથી વધુ જૂની ઇમારત હોય તો એ કામ કરતું હોય છે. તો આ માટે કોઈ એવું ખરું કે ખાસ કોઈ એવું ડિપાર્ટમેન્ટ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઘણા ઘણા નવા બદલાવો થઈ રહ્યા છે અને નવા ડિપાર્ટમેન્ટો થઈ રહ્યા છે, એવી અપેક્ષા રાખી શકાય કે કોઈ એવું નવું ડિપાર્ટમેન્ટ બને અને આવી કોઈ જે ખાસ સ્પેશિયલ વસ્તુ હોય, સ્પેશિયલ સ્થાપત્ય જેને કહી શકાય, તો એના માટે ખાસ કામ કરવામાં આવે. કારણ કે જે સ્થાનિક ઓથોરિટીઓ હોય એમની પાસે એટલું મોટું બજેટ પણ ન હોય કે એનું રેસ્ટોરેશન કરી શકે. એ બાબતે શું કહેશો આપ? અને સ્થાનિક સ્તરે એવો કોઈ પ્રયાસ થયો છે એવું ખાસ આપને જાણવામાં આવ્યું છે કંઈ? જો આને શિફ્ટ કરવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એ બહુ મુશ્કેલ વાત છે, પણ થઈ શકે. કોઈ બી વસ્તુ આ એન્જિનિયરિંગની દૃષ્ટિએ અશક્ય તો નથી, માટે એ થઈ શકે.
પણ સારામાં સારું તો એ કે એ જ જગ્યાએ થઈ જાય તો વધારે સારું. પણ અને આજે જોવા જઈએ તો એક સરસ ટીમ બને, કન્ઝર્વેશનની ટીમ, જેમાં એન્જિનિયર હોય, આર્કિટેક્ટ હોય, જેની અંદર સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સાથે સાથે મટીરિયલ એન્જિનિયર, બધા જુદી જુદી જાતના માણસો એ પોતાની રીતે જોઈ અને કહે કે હા હવે આ રીતે કરીએ તો સારું. અને એ પછીથી એનું એક ડિટેલ્ડ, મેં તમને બતાવ્યું છે એવું નહીં, એનાથી વધારે ડિટેલ ડોક્યુમેન્ટેશન કરવામાં આવે. અને પછીથી, કારણ કે હવે આપણે તો જોવું પડશે કે આ મેટલ કેવી જાતની હતી, આ મેટલનો પર્સન્ટેજ ઓફ પ્યોરિટી ઓફ આયન કેટલી હતી, એ બધું જોવું પડશે આપણે. આ બધું જોઈને પછી સાયન્ટિફિક રીતે આને ફરીથી કરવાનો પ્રયત્ન કરવો હોય તો એ જરૂર થઈ શકે. પણ એને ખૂબ જ જાળવીને, ખૂબ જ સાયન્ટિફિક રીતે માણસની ટીમ ભેગી કરીને રીડિઝાઇન કરેલું આખું બનાવવું જોઈએ. સર, શિફ્ટ કરવું હોય અથવા તો ત્યાં ને ત્યાં રિસ્ટોર કરવું હોય તો અંદાજે કેટલો ખર્ચ થઈ શકે, આમાં કેટલો ખર્ચ થઈ જાય? શિફ્ટ કરવું હોય તો મને લાગે છે ત્યાં સુધી 100 કરોડ જેવા રૂપિયાનો ખર્ચો થાય. પણ આજના જમાનામાં જ્યારે આપણે એક જ વસ્તુ આખા વિશ્વમાં બચી હોય તો આવી એક વસ્તુને બચાવવા માટે 100 કરોડ કાંઈ નથી મારી દ્રષ્ટિ. અને જાળવણી વિશે તો એવું છે કે આપણે આપણે આખા દેશમાં, આખો દેશ જાળવણી વિશે અજ્ઞાન છે, એને ખબર જ નથી કે વસ્તુને જાળવી કે નહીં. એટલે આ જો એક્ઝામ્પલ ઊભો થાય તો એ પૈસા એળે નહીં જાય.